JKMBPS શિક્ષણ સેવામાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ બે વિષય છે કલ્લોલીની અંદર આપણે પાઠ બે જોઈ રહ્યા છીએ, દાદા ખોવાયા છે. એમાં આજે આપણે યજ્ઞનો ઘોડાની વાર્તા સમજીશું. તો ચાલો બાળકો ધ્યાન આપશો. વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. બે ઋષિ કુમારો છે. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. લવ ઊભો થઈ જાય છે. લવ કહે, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. પહેલો ઋષિ કુમાર કહે, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય, જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડે. શું કરવી પડે? લડાઈ કરવી પડે. લવ કહે, ઘોડાને પકડી લેતા તો આ પકડ્યો ઘોડાને. આ રાજારામની હિંમત તો જુઓ. આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવા માંગે છે, એ તે કેમ ચાલે? બીજો ઋષિકુમાર શું કહે છે સાંભળો. આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. બીજો ઋષિકુમાર શું કહે છે, ઘોડાને ક્યાં બાંધી આવું? આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. લવ કહે, એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં સિંહને માથે સવા શેર છે. ઉસને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. ત્યાં એક સૈનિક આવે છે. સૈનિક કહે, ઉભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો શું કરવું પડશે? લડાઈ કરવી પડશે. લવ કહે, ધનુષ્ય સંભાળતા તો અમે તૈયાર છીએ. કુશ પણ આવી જાય છે, એનો પણ પ્રવેશ થાય છે. હા હા, અમે તૈયાર છીએ એમ. લવ કહે, ભાઈ કુશ, હમણાં તું ખસી જા, આ એકલો છે, એની સાથે હું એકલો જ લડીશ. અત્યાર સુધી કુશ હતો નહીં, એટલા માટે લવ કહે છે, હમણાં તું વચ્ચે નહીં આવતો, તું ખસી જા, હું એકલો, એ પણ એકલો છે, હું પણ એકલો છું, અમે લડીશું. એટલે બેવ લડે છે. લવ સૈનિકને જમીન ઉપર પછાડે છે. સેનાના બીજા સૈનિકો ત્યાં આવે છે, એમને પણ લવ કુશ હવે હરાવે છે. હવે કુશ પણ લડે છે બીજા સૈનિકો સાથે, એટલે લવ અને કુશ બધાને હરાવી દે છે. સુમંત કહે છે, અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા? ચંદ્રકેતુ કહે છે, અજબ છોકરાઓ લાગે છે. તો આશા કરું છું કે તમને આ વાર્તામાં સમજ પડી ગઈ હશે અને એમાંથી પ્રશ્ન પૂછાશે તો તમે લખી શકશો. બરાબર, સ્વાધ્યાયપોથીમાં પણ છે, હા, એના સવાલ જવાબ આપણે લખવાના છે. તમને ખ્યાલ આવી ગયો હશે આ વાર્તામાંથી, એટલે આપણે લખશું નેક્સ્ટ વિડીયોમાં. આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. આભાર.